નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ છ ની અંદર વિજ્ઞાન વિષયમાં અલગ અલગ સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ આપણે જોતા આવીએ છીએ. એવી જ રીતના અહીંયા આપણે વિજ્ઞાન વિષયની અંદર ત્રીજો પાઠ આવે છે, રેસાથી કાપડ સુધી, ફાઇબર ટુ ફેબ્રિક. તો આ પાઠને લગતા જે કાંઈ અલગ અલગ પ્રશ્નોના જવાબો છે એમની અહીંયા આપણે ચર્ચા કરીશું. માંથી મોસ્ટ ટાઈમ પ્રશ્નો તરીકે ઘણા વખતે એક્ઝામમાં પણ પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. તો વિડીયો અંત સુધી જોજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો જરૂરથી શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા જેટલા વિડીયો મુકાય એની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. અલગ અલગ વિડીયોઝ બીજા પણ મુકાઈ ગયા છે, એને જોવા હોય તો વિડીયોઝની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં નીચે જશો ત્યાં તમને સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ જોવા મળશે. એમની અંદર પણ બીજા ઘણા બધા તમારા ધોરણ પ્રમાણેના અલગ અલગ વિષયના વિડીયોઝ જોવા મળશે, તો એ પણ જોઈ લેજો ન જોયા હોય તો. જોતા જઈએ પ્રશ્ન જવાબ. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર આપેલા ખાનાની અંદર લખવાનો છે. પહેલું છે, નીચેના પૈકી વનસ્પતિક રેસા કયા છે? તો વનસ્પતિના રેસા છે સણ, તો જવાબમાં આવશે ડી ઓપ્શન. બીજું, નીચેના પૈકી પ્રાણીજ રેસા કયા છે? તો રેશમ અને ઊન પ્રાણીજ રેસા છે, તો જવાબમાં આવશે બી ઓપ્શન. ત્રીજું છે, પોલિએસ્ટર એ કયા પ્રકારના રેસા છે? તો પોલિએસ્ટર છે સિન્થેટિક રેસા છે, તો જવાબમાં આવશે ડી ઓપ્શન. ચોથું છે, સૂતર સણ રેશમ અને ઊન એ કેવા પ્રકારના રેસા છે? તો આ ચારેય કુદરતી રેસા છે, તો જવાબમાં આવશે ડી ઓપ્શન. પાંચમું છે, રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? તો રેસામાંથી તાંતણા બનાવવાને કાતવું કહેવાય છે, તો જવાબમાં આવશે બી ઓપ્શન. છઠ્ઠું છે, તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને વણવું કહેવાય છે, તો જવાબમાં આવશે સી ઓપ્શન. સાતમું છે, નીચેનામાંથી કયું સાધન છે કાતવા માટે વપરાય છે? તો કાતવા માટે ચરખો વપરાય છે, તો જવાબમાં આવશે સી ઓપ્શન. આઠમું છે, હાથશાળનો ઉપયોગ શું છે? તો હાથશાળનો ઉપયોગ છે કાપડ વણવા માટે, તો જવાબમાં આવશે ડી ઓપ્શન. નવમું છે, શેની શોધ પછી લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી હતી? તો જવાબમાં આવશે સીવવાની સોયની, તો જવાબમાં ડી ઓપ્શન આવશે. પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, મફલર અને સ્વેટર સામાન્ય રીતે શેના બનેલા હોય છે? તો ઊનના બનેલા હોય છે, જવાબમાં આવશે ઊનના. બીજું, ટુવાલ કયા કાપડમાંથી બને છે? તો જવાબમાં આવશે સુતરાઉ કાપડ. ત્રીજું, કપાસના બીજને રૂથી અલગ કરવાની રીતને શું કહેવાય છે? તો બીજને રૂથી અલગ કરવું હોય તો એને પીંજવાની ક્રિયા કરવી પડે, તો જવાબમાં આવશે પીંજવું. ચોથું, રૂ કાતવા માટે વપરાતા સાદા સાધનોના બે નામ આપો. તો રૂ કાતવા માટે બે સાધન વાપરી શકીએ, તકલી અને ચરખો. પાંચમું, ગૂંથીને બનાવવાથી બે વસ્તુના નામ આપો. તો ગૂંથીને બનાવતા હોય એમાં મોજા અને સ્વેટર. નવમું, કાપડમાંથી કપડાં બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો કાપડમાંથી કપડાં બનાવવાની પ્રક્રિયાને સીવવું કહેવાય છે. પ્રશ્ન નંબર ત્રણ, નીચેના પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલો છે, રેસાના મુખ્ય બે પ્રકાર જણાવો. જવાબ લખી શકીએ, રેસાના મુખ્ય બે પ્રકાર છે, પહેલું કુદરતી રેસા અને બીજું સિન્થેટિક રેસા. બીજો પ્રશ્ન છે, કુદરતી રેસાના બે પ્રકાર જણાવો. તો જવાબમાં આવશે કુદરતી રેસાના પ્રકાર ઊન, સૂતર, રેશમ અને સણ છે. ત્રીજો પ્રશ્ન છે, કયા કયા પ્રાણીઓમાંથી ઊન મેળવાય છે? તો ઘેટા, બકરા, સસલા, યાક અને ઊંટના વાળમાંથી ઊન મેળવાય છે. ચોથું, કપાસના છોડના ફળને શું કહે છે? તો એનો જવાબ આવશે, કપાસના છોડના ફળને ઝીંડવા કહે છે. પાંચમું છે, રેશમના રેસા શેમાંથી મળે છે? તો રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના રેસા મળે છે. છઠ્ઠું છે, ભારતના કયા રાજ્યોમાં મુખ્યત્વે સણ ઉગાડવામાં આવે છે? તેનો જવાબ આવશે, ભારતના પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યોમાં મુખ્યત્વે સણ ઉગાડવામાં આવે છે. સાતમું છે, કાપડ વણવા માટે કયું સાધન વપરાય છે? એનો જવાબ આવશે, કાપડ વણવા માટે વપરાતું સાધન હાથશાળ છે, અથવા તો શાળ છે. આઠમું છે, સીવ્યા વગરના કાપડના ચાર વસ્ત્રોના નામ આપો. તેનો જવાબ આવશે, સીવ્યા વગરના કાપડના ચાર વસ્ત્રો સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી છે. નવમું છે, કપાસના રેસા કપાસના છેડાના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે? તેનો જવાબ આવશે, કપાસના છોડના ફળમાંથી મેળવવામાં આવે છે. દસમું છે, સણના રેસા સણના છોડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે? તેનો જવાબ આવશે, સણને સણના છોડના પ્રકાંડમાંથી મેળવવામાં આવે છે. પ્રશ્ન ચોથો છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, કુદરતી રેસા એટલે શું?
તેના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. અને જવાબ લખી શકીએ કે વનસ્પતિમાંથી અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા રેસાઓને કુદરતી રેસા કહે છે. કુદરતી રેસાના બે પ્રકાર છે. પહેલું વનસ્પતિજ રેસા, ઉદાહરણ તરીકે સૂતર શણ. બીજું પ્રાણીજ રેસા, ઉદાહરણ તરીકે રેશમ ઊન. બીજો પ્રશ્ન છે, શણના છોડમાંથી શણના રેસા કેવી રીતે મેળવવામાં આવે છે? તેનો જવાબ લખી શકે કે શણના છોડને જ્યારે ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે શણના છોડની લણણી એટલે કે કાપણી કરવામાં આવે છે. લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસ પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે. આથી પ્રકાંડ સડી જાય છે. સડેલા પ્રકાંડ પરથી હાથ વડે શણના રેસા છૂટા પાડવામાં આવે છે. આ રેસાઓને ભેગા કરી સૂકવવામાં આવે છે. આ રીતે શણના રેસા મેળવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, રેશમ અને ઊનના રેસાનો ઉપયોગ જણાવો. તેનો જવાબ આવશે, રેશમના રેસામાંથી રેશમી કાપડ બને છે. તેનો ઉપયોગ કિંમતી સાડી, જભા, ટાઈ તથા સ્કાર્ફ બનાવવા થાય છે. ને ઊનના રેસામાંથી સ્વેટર, ટોપી, શાલ, મફલર, ધાબળા, મોજા તથા ગ્લોવ્સ બનાવવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, શણના રેસા અને નાળિયેરીના રેસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તેનો જવાબ લખી શકીએ કે શણના રેસામાંથી શણનું કાપડ બને છે. શણનું કાપડ અનાજ ભરવાના કોથળા અને ખરીદેલી વસ્તુઓ ભરવા કેરી બેગ તરીકે થાય છે. શણના રેસા પગલૂછણિયા બનાવવા તથા દોરડા અને ચટાઈ તરીકે થાય છે. નાળિયેરના રેસામાંથી કાથી, કાથીના દોરડા, પગલૂછણિયા વગેરે બનાવવા થાય છે. પ્રશ્ન પાંચ છે, તફાવતના બે મુદ્દા આપો. પહેલો તફાવત છે કપાસના રેસા, શણના રેસા. તો કપાસના રેસામાં પહેલું લખી શકીએ કે કપાસના છોડના ઝીંડવા પરિપક્વ અને સૂકા થતાં ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલો બીજ બહાર આવે છે. શણના રેસામાં પહેલું લખી શકીએ કે શણના છોડની લણણી કરી તેના પ્રકારને પાણીમાં સડાવવાથી શણના રેસા છૂટા પડે છે. બીજો આવશે કપાસના રેસા, કપાસના છોડના ફળ ઝીંડવામાંથી મળે છે. અને અહીંયા બીજું આવશે શણના રેસા શણના છોડના પ્રકાંડમાંથી મળે છે જે સડી જાય પછી. બીજો તફાવત છે કાતવું, વણવું. તો કાતવામાં પહેલું લખી શકીએ કે તે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા છે. વણવામાં પહેલાં લખી શકીએ કે તે તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા છે. કાતવુંમાં બીજું લખી શકીએ કે તેના માટે તકલી અને ચરખાનો ઉપયોગ થાય છે. અને વણવુંની અંદર આપણે બીજું લખી શકીએ કે તેના માટે હાથથી ચાલતી શાળ કે વીજળીથી ચાલતી શાળનો ઉપયોગ થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના રેસાઓનું કુદરતી રેસા અને સિન્થેટિક રેસામાં વર્ગીકરણ કરો. તો કુદરતી રેસા ક્યાં ક્યાં છે આમાં? તો એમાં આવશે ઊન, સૂતર, રેશમ ને શણ. સિન્થેટિક રેસા ક્યાં ક્યાં છે? તો એમાં આવશે નાયલોન, એક્રેલિક, પોલિએસ્ટર અને ટેરેલિન. તો ઘણી જગ્યાએ ટેરેલિન લીક હોય ને ઘણી જગ્યાએ ટેરેલિન લીક હોય, બે સરખા જ છે. સાતમો પ્રશ્ન છે, નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો. પહેલું છે તાંતણા રેસામાંથી બનાવાય છે. તો એમાં જવાબમાં આવશે ખોટું. બીજું કાતવું એ રેસા બનાવવાની ક્રિયા છે. તો એમાં જવાબમાં આવશે ખોટું. ત્રીજું નાળિયેરનું બહારનું આવરણ એ શણ છે. જવાબમાં આવશે ખોટું. ચોથું છે કપાસમાંથી બીજ દૂર કરવાની ક્રિયાને પિંજણ કહે છે. તેનો જવાબમાં આવશે સાચું, પિંજવાની ક્રિયા છે ને એટલે. પાંચમું તાંતણાના વણાટથી કાપડ બને છે. તો એના જવાબમાં આવશે સાચું. છઠ્ઠું પોલિએસ્ટર એ સિન્થેટિક રેસા છે. તો એના જવાબમાં આવશે સાચું, કૃત્રિમ રેસા છે એટલે સિન્થેટિક. સાતમું એક્રેલિક રેસા કુદરતી રેસા છે. તો એ બરાબર સિન્થેટિક રેસા છે એટલે કુદરતી ન કહેવાય એટલે એમાં ખોટું આવશે. આઠમું છે કાપડ તાંતણામાંથી બને છે અને તાંતણા રેસામાંથી બને છે. તે જવાબમાં સાચું આવશે. નવમું કાપડ વણવા માટે ચરખાનો ઉપયોગ થાય છે. તો એના જવાબમાં ખોટું આવશે. દસમું છે કપાસના છોડ રેતાળ જમીન અને ઠંડા તાપમાનવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. તેના જવાબમાં ખોટું આવશે. પ્રશ્ન નંબર આઠમાં છે ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રાણીજ રેસા છે. તો ઊન અને રેશમ છે પ્રાણીજ રેસા છે. બીજું છે રેશમના કીડાના ખાલી જગ્યામાંથી રેશમ મળે છે. તો શું આવશે એમાં? રેશમના કીડાના કોસેટામાંથી રેશમ મળે છે.
ત્રીજું છે શણના છોડના ખાલી જગ્યાને સડાવીને તેમાંથી શણના રેસા મેળવાય છે. તો શું સડાવવામાં આવે છે? તો કે એનો પ્રકાંડ, બરાબર, જે થડનો ભાગ હોય ને એ પ્રકાંડ સડાવવામાં આવે. ચોથું છે નાયલોને ખાલી જગ્યા રેસા છે, તો એનો જવાબ આવશે સિન્થેટિક રેસા. પાંચમું છે કપાસના રેસામાંથી ખાલી જગ્યાએ કાપડ બને, તો કપાસના રેસામાંથી સુતરાવ કાપડ બને છે. છઠ્ઠું છે ગરમ ધાબળા ખાલી જગ્યાના બનેલા હોય છે, તો ગરમ ધાબળા છે ઊનના બનેલા હોય છે. સાતમું છે બારદાન ખાલી જગ્યાના કાપડમાંથી મળે છે, તો બારદાન છે એ શણના કાપડમાંથી મળે છે. આઠમું છે આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીજીએ ખાલી જગ્યાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો, તો ગાંધીજીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. પ્રશ્ન નંબર નવમું છે જોડકા જોડો, તો એની સામે વિભાગ બી જોતા જાઓ. પહેલું સૂતર, સૂતરમાં શું આવશે? તો કે ટુવાલ આવશે, તો પહેલામાં બી. બીજું રેશમ, રેશમમાં શું આવશે? તો કે કિંમતી સાડી, તો બીજામાં સી. ત્રીજું છે ઊન, ઊનમાં શું આવશે? તો કે સ્વેટર, તો ત્રીજામાં એ. ચોથું છે શણ, શણમાં શું આવશે? તો કે કોથળા, તો ચોથામાં ઈ. બી સી એ ઈ. પ્રશ્ન નંબર 10, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો, જેમાં પહેલો છે તાંતણામાંથી કાપડ કેવી રીતે વણવામાં આવે છે. અને જવાબ લખી શકીએ કે તાંતણામાંથી કાપડ વણવા માટે હાથસાળ કે વીજળીથી ચાલતી પાવર લૂમનો ઉપયોગ થાય છે. હાથસાળ પર તાંતણા ઊભા લાઇનમાં આસપાસે ગોઠવવામાં આવે છે. ઊભા લાઇનના તાંતણાની વચ્ચે આડા તાંતણા એવી રીતે ક્રમ અનુસાર પસાર કરવામાં આવે છે જેથી ચટાઈ જેવી રચના થાય. આમ તાંતણાના બે જૂથની ઊભી અને આડી ગોઠવણી વડે કાપડ તૈયાર થાય છે. આ પદ્ધતિને વણાટ કહે છે. એક જ તાંતણાનો ઉપયોગ કરી ગૂંથણ સોયાની મદદથી કાપડ બનાવવામાં આવે છે. આ પદ્ધતિને ગૂંથણ કહે છે. આમ કાપડ બનાવવા માટે વણાટ અને ગૂંથણ એમ બે રીતો વપરાય છે. બીજો પ્રશ્ન છે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા વર્ણવો. જવાબ લખી શકે કે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાતવું કહે છે. કાપડ બનાવવાની પ્રક્રિયાનો આ પ્રથમ તબક્કો છે. રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી તેને વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા બને છે. કાતવા માટે વપરાતું સાદું સાધન છે હાથધરી, જેને તકલી પણ કહેવામાં આવે, જે હાથ વડે ચાલે છે. ટૂંકમાં હાથથી કાતવા માટે વપરાતું અન્ય એક સાધન છે, જેનું નામ છે ચરખો. કાપડની મિલોમાં આ ક્રિયા મશીનો દ્વારા થાય છે. પછી આવે છે પ્રવૃત્તિઓ. પહેલી પ્રવૃત્તિ છે કાપડનો દરેક તાંતણો રેસાઓનો બનેલો છે તે સમજવું. તો સાધન સામગ્રીમાં આવશે સુતરાવ કાપડ. પદ્ધતિમાં આવશે સુતરાવ કાપડમાંથી એક તાંતણો બહાર કાઢો, આ તાંતણાને ટેબલ પર મૂકો, તાંતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો, તાંતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો, હવે તાંતણાના બીજા છેડાનું નિરીક્ષણ કરો. તો તાંતણો છે રેસામાંથી શું થાય છે? છૂટો પડે છે, વિભાજિત થાય છે. તો અવલોકનમાં લખી શકે કે બીજા છેડે તાંતણો પાતળા રેસાઓમાં વિભાજિત થાય છે. તો નિર્ણય આવશે કે દરેક તાંતણો રેસાઓનો બનેલો છે. બીજી પ્રવૃત્તિ છે રૂના રેસાઓમાંથી તાંતણો બનાવો. એમાં સાધન સામગ્રી તરીકે રૂ કે રૂની પૂણી જોશે. પદ્ધતિમાં આવશે કે એક હાથમાં રૂ કે રૂની પૂણી લો, બીજા હાથથી ચપટી વડે રૂને પકડી તેને વળ ચડાવવા માંડો. આવી રીતે એક હાથે પકડીને બીજી બાજુથી વળ ચડાવવા માંડો. હવે વળ ચડાવતા ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો, શું થાય છે તે જુઓ. બરાબર, અવલોકનમાં લખી શકે કે રેસાઓ જોડાઈને મજબૂત તાંતણો બને છે. નિર્ણય આવશે કે રૂના રેસાઓમાંથી તાંતણો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ આ પાઠને લગતા પ્રશ્નોના જવાબો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને એ વિડીયો દ્વારા એમને આવનારી પરીક્ષા માટે પણ ખ્યાલ આવે કે આ પ્રશ્નો કઈ રીતના પૂછાઈ શકે. આવનારી પરીક્ષામાં ઘણા બધા મોસ્ટ આઈપી પ્રશ્નો છે, એમાંથી પૂછાઈ શકે એવા છે. અલગ અલગ આવા વિડીયોસ ન જોયેલો તો એ પણ તમે જોઈ લેજો. ચેનલની અંદર ઉપર જશો તો ત્યાં તમને વિડીયોસની બાજુમાં પ્લેલિસ્ટ જોવા મળશે. પ્લેલિસ્ટની અંદર સ્વાધ્યાય પોથીના અલગ અલગ વિડીયોસ છે, તો એ ન જોઈ લે તો એ પણ તમે જોઈ લેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા જેટલા વિડીયોસ મુકાય એની નોટિફિકેશન સૌ પ્રથમ તમને જોવા મળે. કયો વિડીયો મુકાયેલો છે એની નોટિફિકેશન દ્વારા જાણ થાય એ તમે તાત્કાલિક જોઈ શકો. બરાબર, અલગ અલગ વિડીયો જોવાથી તમારું જ્ઞાન પણ વધતું રહેશે. જોતા રહેજો વિડીયો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.